પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 વર્ષથી દેશના અર્થતંત્રને નુકસાન કરવાના ઇરાદે નકલી ચલણી નોટો ઘૂસાડવાના ગુનામાં ભાગતા ફરતા એવા પશ્ચિમ બંગાળના જયુષ શેખને ઝડપી પાડ્યો હતો. 2 વર્ષ પહેલા ભુજના વાણિયાબાદ વિસ્તારમાંથી એસઓજી પોલીસે 1,61,000ની નકલી ચલણી નોટો સાથે એક દંપતી સહિત 4 ઇસમોની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં માસ્ટર માઇન્ડ તરીકે પશ્ચિમ બંગાળનો વતની જયુષ શેખનું નામ ખુલ્યું હતું. જોકે 2 વર્ષથી ભાગતો ફરતો આરોપી જયુષ શેખ હાલમાં મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળતા પશ્ચિમ કચ્છ એલસીબીએ મુંબઈ ખાતે છાપો મારી જયુષ શેખને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં બાંગ્લાદેશથી ભારતીય ચલણની નકલી નોટો લાવી દેશમાં ઘૂસાડતો હોવાની કબૂલાત કરી હતી. આ અંગે વધુ તપાસ એલસીબી પોલીસ કરી રહી છિં.